Good morning, Barco. Catalyzer Modern School. ધોરણ 4 વિષય છે આપણો સામાન્ય જ્ઞાન. વિષયાંક છે પાઠ 24 સંખ્યા સાથે ગમ્મત. આપણે પાઠ 23 માં શબ્દો ચિત્રો જોયા. જે ચિત્રો શબ્દો દ્વારા બનાવવામાં આવ્યા હતા અને અંદર કયો શબ્દ છુપાયેલો છે તે આપણે જોઈ અને પછી આપણે જવાબ લખ્યા હતા. હવે પાઠ 24 માં સંખ્યા સાથે આપણે ગમ્મત કરીશું એટલે રમતા રમતા આપણે સંખ્યાઓનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીશું. સંખ્યા મૂકીને આપણે જવાબો લખીશું. જોવો જોઈએ પહેલા બોક્સમાં શું લખ્યું છે. આપણે એક નંબરનું પહેલા જોઈએ. અહીંયા જોજો બાળકો હું લખું છું. તમારે ચોરસ બોક્સ છે અહીંયા હું 89 અને બાજુમાં ચોરસ બોક્સ કર્યું છે 88 બરાબર 117. તો આપણે હવે અહીંયા 89 બાજુમાં ચોરસ કર્યું છે અહીંયા 88 લખ્યા છે બરાબર 117. તો હવે આપણે અહીંયા શેની નિશાની મૂકીશું કે 89 અને 88 17 જવાબ 117 જવાબ આવે બરાબર. વત્તા કરીશું બાદબાકી કરીશું ભાગાકાર કરીશું કે ગુણાકાર કરીશું. બાદબાકી કરી તો 117 જવાબ તો આવે જ ને. એક તો અહીંયા 89 છે એમાં 88 કાઢી નાખી તો 117 જવાબ આવે તો કે નો આવે. તો હવે આપણે કરીએ સરવત સરવાળો કરીએ. સરવાળો કરો જોઈએ 89 માં 28 ઉમેરો જોઈએ 117 જવાબ આવે છે તો કે હા. 89 વત્તા 28 બરાબર 117 થયા. તો આપણે એકવાર કરી જોઈએ બરાબર. જો બાળકો અહીંયા આપણે 89 વત્તા 28 નવ ને 17 7 વધી પડી 1 8 ને 9 ને 2 11 તો કે બરાબર 117 થાય એટલે વત્તા 89 વત્તા 28 બરાબર 117. વત્તાની નિશાની મૂકવાથી જવાબ 117 આવે. હવે એવી જ રીતના આપણે બીજું 2 નંબરનું જોઈએ. બે નંબર બાજુમાં છે તો આપણે પણ બાજુ આ એક બાજુ જ લખશું. 26 વત્તા બોક્સ આપ્યું છે એમાં આપણે સંખ્યા લખીશું 117 બરાબર છે. તો 26 માં આપણે કેટલા ઉમેરશું ત્યારે 117 જવાબ આવશે. કેટલા ઉમેરીએ ત્યારે 117 જવાબ આવે. તો બાળકો જો તમને ખબર ન પડે આવી રીતના તો એનો હું તમને એક ઉપાય જુઓ બાળકો. હવે જ્યારે આવી રીતના તમને આપ્યું હોય ને કે 26 વત્તા પછી ચોરસ બોક્સ અને બરાબર 117. અહીંયા આપણે સંખ્યા લખવાની હોય કે 26 માં કેટલા ઉમેરીએ તો 117 થાય. તો આપણે ગણવા 26 પછી આપણે 27 28 29 એમ કરીને ગણી અને 117 સુધી પહોંચીએ કેટલો ટાઈમ જાય એટલે હું તમને આનું એક શોર્ટકટ બતાવું કેવી રીતના કરવાનું. તો 117 છે 117 માંથી આપણે 26 બાદ કરી નાખવાના બરાબર. 117 માંથી 26 ને બાદ કરવાના. અહીંયા 7 માંથી 6 જાય તો 1 1 માંથી 2 જાય નહીં એટલે અહીંથી વધી લેવાની. અહીંયા 0 વધે અહીંયા 10 10 ને 1 11 11 માંથી 2 જાય તો 9 અહીંયા 0 કેટલા જવાબ આવ્યા 91. તો અહીંયા આપણે 91 લખી રાખવાના એટલે 91 વત્તા 26 કેટલો જવાબ આવશે તો કે 117 આપણો જવાબ આવી જાય. જ્યારે પણ આવી રીતના તમને આવે ત્યારે આ ફોર્મ્યુલા આપણે અપનાવવાની છે. 117 માંથી 26 કાઢી નાખવાના જે જવાબ આવે એ અહીંયા બોક્સમાં લખવાના છે. હવે આપણે ત્રીજું જોઈએ. ત્રીજું શું છે પહેલા જ બોક્સ આપી દીધું છે જો બાળકો. બોક્સ પછી ગુણાકારની નિશાની અને 22 બરાબર 528 જોયું. હવે જોવો જોઈએ કેટલા 22 એટલે કેટલા ગુણશું ત્યારે 528 એવો જવાબ આવશે. ગણો જોઈએ 22 22 નો ઘડિયો બોલવાનો છે એટલે 22 એટલે 220 થાય એટલે 22 ને 10 થી કરતા વધારે જ આપણે ગુણાકાર કરવો જોઈએ. તો 22
નિશાની ચોરસ બોક્સ અને 111 એ લખ્યું છે. જોવો જો 444 કરી તો કાય 441 એટલે વત્તાની નિશાની નહીં આવે. માઈનસ ની કરી તો અહીંયા કેટલો જવાબ આવે તો 440 આવે તો માઈનસ માં આવશે નહીં. અને ગુણાકાર કરીએ 444 તો અહીંયા તો જવાબ કરતા તો મૂળ રકમ વધારે છે એટલે આ જવાબ પણ આવશે નહીં. ભાગાકાર કરીએ જોઈએ 444 ભાગ્યા 4 4 એકા 4 0 4 એકા 4 અહીંયા 0 ઉપરથી ઉતાર્યો 4 4 એકા 4 જવાબ આવે 0. આવી ગયો આ જવાબ તો અહીંયા શેની નિશાની આવશે ભાગાકાર ની. હવે 9 નંબર નું જોઈએ. 9 નંબર માં આવશે 59 વત્તા 14 બોક્સ બરાબર 100. આવે અહીંયા એટલું તો 26 વત્તા બોક્સ કરીને 117 છે. જો એવી રીતના અહીંયા પાછો એવું છે 59 વત્તા બોક્સ કર્યું છે બરાબર 100 એટલે અહીંયા કેટલા લખશું ત્યારે 100 જવાબ આવશે. અહીંયા મેં શું કીધું હતું અહીંયા બોક્સ વત્તાની નિશાની હોય તો 100 આ પાંચ જવાબ આવ્યો એમાંથી આ કિંમત બાદ કરવાની છે. તો આપણે અહીંયા એમ જ કરીશું જો બરાબર જવાબ આવે છે કે નહીં જોઈએ. 100 માંથી 59 બાદ કરવાના છે એટલે આ 0 પાસે કાંઈ નથી એટલે 1 પાસેથી આપણે લેશું. 10 માંથી 9 જાય તો 1, 9 માંથી 5 જાય તો 4, 41 જવાબ આવે. કેટલા આવે 41. હવે આ બે નો ગુણાકાર કરીએ જોઈએ 59 વત્તા 41 તો 9 ને 1 10 વધી પડી 1 5 ને 6 ને 4 10 આવી ગયા છે 100 જવાબ. આવી રીતના તમને વત્તાની નિશાની લખવાનું હોય તો આ જવાબ આપ્યો હોય એની સાથે કિંમતને બાદ કરવાની, આપેલ કિંમતને બાદ કરવાની છે. હવે 10 નંબર જોઈએ. 10 નંબર માં જુઓ 24 બોક્સ કર્યું છે અને 5 આયતા છે બરાબર 120. રકમ તો આપી છે હવે જોવાનું છે અંદર ગુણાકાર કરવાના, બાદબાકી કરવાની કે ભાગાકાર કરવાના. વત્તા કરી તો 24 ને 5 29 તો આ જવાબ વત્તાની નિશાની નો આવે. બાદબાકી કરી તો 24 માંથી 5 જાય તો 19 વધે તો 120 છે એટલે બાદબાકીની નિશાની નહીં આવે. ભાગાકારની આવશે તો કે ના, જેમ કે 5 આયે 24 રકમ ભૂંધાય નહીં. તો હવે જોઈએ ગુણાકારની નિશાની. બાકી વધી તો 24 50 120 બરાબર કઈ નિશાની આવશે ગુણાકાર. એક એક કરીને જોઈ લેવાની જો સીધી ખબર ન પડે તો 11 નું છે 299 પછી બોક્સ આપ્યું છે 299 ગુણ્યા ગુણાકારની નિશાની પછી બોક્સ આપ્યું છે બરાબર 299. અહીંયા 299 ને કેટલા આવે ગુણાકાર કરીશું તો જવાબ 299 આવે. તો સીધી જ ખબર પડી જાય એમ છે. આપણે કેમ 1 1 1 2 1 2 3 1 3 1 નો ગુણાકાર ગમે રકમ સાથે કરી તો જવાબ મૂળ રકમ જ આવે છે. તો આ 299 છે તો 299 ગુણ્યા 1 એટલે 299 થાય. હવે 12 નું છે બોક્સ જ આપી દીધું છે પેલા. જો અગાઉ આવું આવી ગયું એ ત્યારે મેં તમને શું કીધું હતું 55 બરોબર 35 અહીંયા હતું પેલા બોક્સ હતું પછી ઓછાની નિશાની પછી રકમ અને અહીંયા જવાબ આપ્યો હતો. વત્તાની નિશાની એટલે બોક્સ હોય તો બાદ બાકી કરવાની અને માઇનસની નિશાની હોય તો શું કરવાનું સરવાળો કરવાનો છે ત્યારે આપણો અહીંયા મૂળ જવાબ આવશે. તો 55 વત્તા 35 કરવાના છે કેટલા આવશે 5 ને 5 10 5 ને 6 ને 3 9 તો 90 માંથી અહીંયા કેટલા જવાબ આવશે 90. આપણે પાછળ ગણીને જોઈએ જોઈએ 90 ઓછા 55 તો અહીંયા 8 ને અહીંયા 10 5 ને 8 માંથી 5 જાય તો 3 આવી ગયા અહીંયા 35. 90 માંથી 55 જાય તો કેટલા જવાબ આવે 35 જવાબ આવે. હવે આપણે બાળકો જોશું 13 નંબરનું શું
પંચાવન બોક્સ છે એમાં કઈ નિશાની મૂકવાની એ બરાબર 110 છે જોજો એમાં કઈ નિશાની આવશે પહેલા વત્તા નીકળશે 55 વત્તા 2 કરી તો 57 જવાબ ખોટો એટલે વત્તાની નિશાની નહીં આવે ઓછા કરીશું 55 માંથી 2 જાય તો કેટલા વધે 53 તો આ પણ ઓછાની નિશાની પણ નહીં આવે ભાગાકારની નિશાની તો 2 આવે 55 તો ભગાય નહીં એટલે ભાગાકારની નિશાની નહીં આવે તો હવે આપણે અહીંયા ગુણાકાર કરીએ જોઈએ ગુણાકારની નિશાની મૂકીને અહીંયા કરીએ 55 ગુણ્યા 2 તો 5 2 10 વધી પડી 1 5 2 10 ની 1 11 110 જવાબ આવી ગયા તો આપણી ગુણાકારની નિશાની સાચી કહેવાય તો હવે 13 હવે 14 નંબરનું જોશું બાળકો શું છે જોજો 95 બોક્સ છે 2 બરાબર 190 જો શેની નિશાની આવશે ખબર પડી જાય એમ જ છે તો આપણે જોઈએ પહેલા વત્તાની નિશાની મૂકીએ જોઈએ 95 વત્તા 2 કરો તો જવાબ આવે 97 તો અહીંયા તો 190 છે તો વત્તાની નિશાની નહીં આવે ઓછાની નિશાની મૂકો બાદબાકી કરીએ 95 માંથી 2 જાય તો કેટલા વધે 93 પણ અહીંયા તો જવાબ 190 છે એટલે બાદબાકીની નિશાની પણ નહીં આવે તો કઈ આવશે ગુણાકાર હાલો આપણે કરીએ જોઈએ ગુણાકાર અહીંયા 95 ગુણ્યા 2 5 2 10 વધી પડી 1 9 2 18 ને 1 19 આવી ગયા 190 એટલે આપણી ગુણાકારની નિશાની સાચી છે હવે 15 નંબરનું જોશું બાળકો 15 નંબરમાં છે 15 નંબર કે 40 ગુણ્યા બોક્સ છે બરાબર 40 તો અહીંયા કેટલો જવાબ આવશે 40 ગુણ્યા 0 બરાબર 40 કેટલા જવાબ આવે 0 કેટલા આવશે 0 40 ગુણ્યા આપણે કરીએ જોઈએ કેટલા આવે 40 ગુણ્યા 0 તો 0 અહીંયા 4 કેટલા જવાબ આવશે 0 0 આવે ગમે એટલી સંખ્યાનો ગુણાકાર કરીએ જવાબ મૂળ સંખ્યા આવે હવે 16 નંબર જોવે 16 નંબર નું જો જોઈએ બાળકો શું જવાબ લખ્યો છે તો કે 361 ભાગ્યા બોક્સ આપ્યું છે અને 19 બરાબર 361 ભાગ્યા ની નિશાની પછી બોક્સ અને બરાબર 19 આપ્યા જવાબ 19 આપ્યા છે તો 361 ને કેટલા આવે ભાગશું તો જવાબ 19 આવશે એટલે આપણે 361 જવાબ છે એટલે 20 દાન કેટલા થાય 200 થાય તો 19 ને 361 ને કેટલા આવે ભાગશું ઓ તો જવાબ 19 આવશે જોઈએ જોઈએ પહેલા 361 ભાગ્યા 18 કરી 18 એકા 18 18 દુ 36 થાય હાલો અહીંયા 18 દુ 36 0 0 અને અહીંયા એકા 1 તો પાછો 1 18 અહીંયા ભંગાય નહીં એટલે 18 આવશે નહીં હાલશે નહીં હવે 19 થાય છે ગણી જોઈએ 361 ભાગ્યા 19 તો 19 એકા 19 19 એકા 19 ગણી જોઈએ તો અહીંયા 6 માંથી 9 ન જાય થેન્ક યુ બધી લીધી 10 ને 6 16 16 માંથી 9 જાય તો કેટલા વધે કેટલા વધે બાળકો ગણો જોઈએ 16 માંથી 9 જાય તો 16
નવ સોળ માંથી નવ જાય તો છ સાત આઠ નવ દસ અગિયાર તેર ચૌદ નવ બે માંથી એક જાય તો એક સત્તર આવ્યા ઉપરથી ઉતાર્યો એક બરાબર છે તો હવે ઓગણીસ નવા કેટલા થશે જો જોઈએ બાળકો આપણે જોઈએ ઓગણીસ ઓગણીસ ગુણ્યા નવ નવે 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 સત્તર થઈ ગયા અહીંયા એકસો એકોતેર આવી ગયા જવાબ જીરો 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 અહીંયા નવ લખવાનું ભૂલી ગયા તો ઓગણીસ નો બાર એટલે અહીંયા જવાબ કેટલા આવશે ઓગણીસ ત્રણસો એકસઠ ને ઓગણીસ આવીને ભાગવા પડશે કેટલા આવે ઓગણીસ સાથે હવે બાળકો તો આપણે ફરીથી જોઈએ ઓગણીસ ત્રણસો એકસઠ ભાગ્યા ઓગણીસ તો ઓગણીસ એકા ઓગણીસ ઓગણીસ દ્વારા થઈ છે એટલે છત્રીસ કરતા વધી જાય એટલે ઓગણીસ એકા ઓગણીસ આવીને આપણે ભાગાકાર કરીશું તો કેટલા વધે ઓગણીસ માંથી અહીંયા બે અહીંયા દસ ને છ સોળ સોળ માંથી નવ જાય તો સાત અને બે માંથી એક જાય તો એક ઉપરથી ઉતેરો એક ઓગણીસ નવા એકસો એકોતેર થાય તો ઝીરો 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 ઓગણીસ ત્રણસો એકસઠ ભાગ્યા ઓગણીસ કરીશું ત્યારે ઓગણીસ જવાબ આવશે પાછું જોઈ લઈ બાળકો પહેલા નંબરની ખાલી જગ્યામાં આપણે શું કર્યું નેવ્યાસી વત્તા અઠ્યાવીસ બરાબર એકસો સત્તર બીજું છે છવ્વીસ વત્તા એકાણું બરાબર એકસો સત્તર ચોવીસ ગુણ્યા બાવીસ બરાબર પાંચસો ને અઠ્યાવીસ સો ઓછા છેતાલીસ બરાબર ચોપન પાંચમું છે એકસો એક્યાસી ઓછા એસી બરાબર કેટલા થાય એકસો એક છ નંબરનું છે ત્રણસો એક ઓછા વીસ બરાબર બસો એક્યાસી સાત નેવ્યાસી ઓછા પિસ્તાલીસ બરાબર ચુમ્માલીસ આઠમું છે ચારસો ચુમ્માલીસ ભાગ્યા ચાર બરાબર એકસો અગિયાર નવમું ઓગણસાઠ વત્તા એકતાલીસ બરાબર સો દસમું છે ચોવીસ ગુણ્યા પાંચ બરાબર એકસો વીસ અગિયારમું છે બસો નવ્વાણું ગુણ્યા એક બરાબર બસો નવ્વાણું બારમું છે નેવું ઓછા પંચાવન બરાબર પાંત્રીસ તેરમું છે પંચાવન ગુણ્યા બે બરાબર એકસો દસ ચૌદમું પંચાણું ગુણ્યા બે બરાબર એકસો નેવું પંદરમું છે ચાલીસ ગુણ્યા ઝીરો બરાબર ચાલીસ અને સોળમું છે ત્રણસો એકસઠ ભાગ્યા ઓગણીસ બરાબર ઓગણીસ લખાઈ ગયું બાળકો હવે તમારું હોમવર્ક આપું છું હું તમને તમારે પાઠ વીસ સામાન્ય જ્ઞાનના પુસ્તકમાંથી પાઠ વીસ એચ ડબલ્યુ હોમવર્કની નોટમાં એકવાર લખવાનું છે પહેલા તમારે લખી લેવાનો જવાબ લખવાના નહીં અને જાતે જ જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો છે સામાન્ય જ્ઞાનના સામાન્ય જ્ઞાનના પુસ્તકમાંથી પાઠ ચોવીસ એચ ડબલ્યુની નોટ નંબર જાતે લખવાનો પ્રયત્ન કરું અસ્તુ બાળકો